ભરૂચમાં સામી ચૂંટણી ટાણે તવરા ગામની પાંચ ટીમી સ્કીમને લઈ હવે ભાજપ સરકાર ખેડૂતોના વધુ એક વિરોધનો ભોગ બની રહી છે। તવરાના ગ્રામજનોએ શક્તિનાથથી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપી ટીપી રદ કરો નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા હાલમાં જ તવરા ગામની પાંચ ટીવી સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના માટે ઓનર્સ મીટીંગનું પણ આયોજન કરાયું હતું। તવરા ગામમાં 680 હેક્ટરમાં આકાર લેનાર ટીપી સ્કીમમાં 40% જમીન કપાતમાં સરકાર છીનવી લેવાની હોવાને લઈ અને ગ્રામજનો તેમજ ખેડૂતોએ બેઠકનો દોર શરૂ કર્યો હતો। તવરા ગામ ટીપી સ્કીમ વિરુદ્ધ સંઘર્ષ સમિતિ રચી શક્તિનાથ ગ્રામજનો ભેગા થયા હતા, જેથી ટીપી રદ કરો નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। જ્યારે સામી વિધાનસભા ચૂંટણી ટાણે વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પણ તવરા ગામના તેમના મતદારો તથા ગ્રામજનોના સમર્થનમાં આગળ આવ્યા હતા, જેઓએ જરૂર પડીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરી ટીપી સ્કીમ રદ કરવાનું જણાવ્યું હતું। હું આસિફભાઈ શેખ, અંકલેશ નગરપાલિકા કર્મચારી તથા મારા તમામ કર્મચારી મિત્રો સાથે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા વર્ષોથી કર્મચારીની માંગણી પરત્વે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વર્ષોથી નગરપાલિકાની કોઈપણ કર્મચારીની માંગણીને સંતોષ આપેલ ન હોવાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકા પણ આ અખિલ ગુજરાત નગરપાલિકા મહામંડળ તથા ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળને હડતાલનું એલાન આપી ટેકો જાહેર કરીએ છીએ અને આગામી દિવસોમાં જો આ માંગણી સંતોષાય નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી, ગટર અને લાઇટની સુવિધાઓ અને સફાઈની સુવિધાઓના તમામ કામકાજ બંધ કરી દેવામાં આવશે। હું રઘુવીરસિંહ મેડા, અંકલેશ્વર નગરપાલિકા અને નગરપાલિકાના તમામ કર્મચારીગણ અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળે જે રજૂઆત કરેલ છે ગુજરાત સરકારશ્રીમાં વારંવાર અને જે પડતર પ્રશ્નો છે એના અનુસંધાનમાં ગુજરાતની 157 નગરપાલિકાએ એ પોતાની રજૂઆતના અનુસંધાનમાં કામગીરીનો કોઈ નિકાલ ન આવેલો હોય, જે પ્રશ્નનો નિકાલ ન આવ્યો એટલા માટે હડતાલનું શસ્ત્ર ઉગામેલ છે અને એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા પણ આ મહામંડળને ટેકો જાહેર કરે છે ને તબક્કાવાર અંકલેશ્વર નગરપાલિકા પણ સફાઈ, લાઇટ, પાણીની જે તબક્કાવાર જે સુવિધા આપીએ છીએ એ બંધ કરવામાં આવશે અને જે મંડળ તરફથી જે પણ સૂચના મળશે તેની અમલવારી કરવામાં આવશે। અત્યારે 250 ઉપર કર્મચારી છે, રોજમદાર અને કાયમી કર્મચારી હડતાલ પર દોડ્યા છે। તવરા ગામના 5 ટીપી બાબતમાં બહોળાએ કામગીરી આરંભી અને ઓનર્સ મીટિંગ અમે રાખેલી હતી। ખેડૂતો દ્વારા આજે એ બાબતમાં એક પોતાનો મત અલગથી રજૂ કરવામાં આવ્યો છે। અમે આજે સંપૂર્ણ રીતે સમજૂત કર્યા છે ખેડૂતોને અને આજે આપના માધ્યમથી તમામ ખેડૂતોને પણ જણાવીએ છીએ કે ટાઉન પ્લાનિંગ સ્કીમ એ તમામ લેન્ડ ઓનર્સ એને વિશ્વાસમાં રાખી એની ઈચ્છાથી કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે અને એની અંદર પણ એની તમામ જમીનોના એના લેન્ડ વેલ્યુએશનથી લઈને લાંબી પ્રોસિજર થાય છે। ક્યાંક ને ક્યાંક આ પ્રોસિજર બાબતમાં પણ ક્લેરિટીની અમને એવું જરૂરી જણાવ્યું કે ક્યાંક બહોળા તરફથી આ બાબતથી ક્લેરિટી થવી પણ જરૂરી હતી। આજના રોજ જે એમને રજૂઆત કરી છે એને અમે સંપૂર્ણ રીતે માન આપી અને એમના વાંધાઓ અમે લીધા છે, એ ઉપરાંત અમે એમને વિનંતી પણ કરી છે કે જેમની પણ લેન્ડ હોલ્ડર્સ છે એ પણ જો બાકી હોય આ વાંધાઓમાં તો એ પણ આપી શકે છે। અમે એક એક ખેડૂત સુધી જ્યાં સુધી ચર્ચા અમે કરીશું અને એક એક ખેડૂતની ઈચ્છા પ્રમાણે જ બહોળા કામ કરશે। બહોળા જે વિકાસ લાવે છે, વિકાસ જે ત્યાંના નાગરિકો છે એની માટે છે, નાગરિકોની ઈચ્છા પ્રમાણે જ બહોળા કામ કરશે। થેન્ક યુ। અર્બન ઓથોરિટી દ્વારા બહોળા દ્વારા તવરા ગામમાં 5 ટીપી જાહેર કરી છે। દુઃખની વાત એટલી છે કે જ્યારે ખેડૂતો જોડે પરામર્શ કરવામાં આવી નથી, એ પરામર્શ કરી હોત તો આજે કોઈ ટીપીનો વિરોધ પણ ના હોત અને ટીપીની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી મારા ખેડૂતોને 40% જેટલી જમીન કટ કરવામાં આવે અને વિના મૂલ્યે અમારી બાપ દાદાની જમીનો
જતી રહે એ અમને હરગીજ પરવરે એમ નથી. આખરે હું પણ એક ખેડૂત પુત્ર છું અને સાથે સાથે મારા તવરાથી લઈ શુકલ તુજ સુધી પણ કાલે બોળા જાય. વિકાસ જરૂરી છે પણ અમોને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. મેં તે દિવસે મારા ભાષણમાં પણ કહેલું કે ખેડૂતોને રજૂઆત કરવાનો, વાંધો આપવાનો એ ખૂબ જરૂરી છે. અને બિલ્ડરોને પણ આપણે કહેલું, એ વાત આજે પણ હું વાગોલું છું. મને વિશ્વાસ છે કે ટીપી સ્કીમ 5 જે રજૂ કરવામાં આવી છે એ રદ થાય અને ખેડૂતોના વિશ્વાસમાં લીધા વગર અમે ક્યાંય કોઈ દિવસ પાછી પાની કરવાના નથી. ભરૂચ જિલ્લાના કિસાનોના પ્રશ્નો હોય તો મનસુખ વસાવાજી પણ બોલતા હોય, હું પણ બોલતો હોય, ભરૂચ જિલ્લાની ટીમ પણ બોલતી હોય. અને મને વિશ્વાસ છે કે હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં ફેક્સ કરીને, મેલ કરીને મારે સરકાર, મેં ભાજપની સરકારને પણ મેં વાત કરી છે કે ટીપી શરૂઆત કરી હોત અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા હોત તો વાત અલગ હતી. પણ આજે જ્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ્યારે વાત શરૂ થઈ છે ત્યારે અમે આ આંદોલનને જો પાછી નહીં ખેંચે તો વધુ ઉગ્ર બનાવવામાં પણ અમને કોઈ શંકા સ્થાન નથી. અમે ખેડૂતો સાથે છે, અમે ખેડૂતો થકી છે ધારાસભ્ય, અને હું ધારાસભ્ય તરીકે હું ખેડૂતોની પડખે રહેવાનો છું, એમાં કોઈ બે મત નથી. એ ટીપી સ્કીમ જે લેવામાં આવી તેના માટે ધારાસભ્યનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો એમ કહી શકાય? હું જાહેર જ બોલું છું ને, હું જાહેર જ બોલું છું કે મારા ખેડૂતોની જો લીધી હોત મંજૂરી, છૂપછાપ કરવામાં આવ્યું હોય અમે જાણતા નથી. અને જો માનો કે અમને ખબર હોત તો અમે એવું કહેત કે 10-15% કાપો અને આ વિકાસ કરો, અમને વાંધો નહીં. બાપ દાદાની મિલકત છે.